નમસ્કાર મિત્રો પાવીજેતપુર તાલુકાના જીવાદોરી સમાન સુખી ડેમના કિનારે માખણિયો પર્વત આવેલો છે અને આ માખણિયા પર્વતની બાજુમાંથી જ ડુંગરવાડ પાસેથી રાયપુર કેનાલ પસાર થાય છે આ કેનાલથી પાંચસો મીટરના અંતરે આવેલું છે ઘૂંટિયા ગામ અને ઘૂંટિયા ગામનું પુરાણિક વર્ષો જૂનું મહાદેવજીનું મંદિર આવેલું છે જેમાં અદભુત શિવલિંગ એ પધરાવેલું છે અને શ્રાવણ માસના અંતિમ સોમવારે આ ઘૂંટિયા ગામના મહાદેવજીના પૌરાણિક મંદિરે આજુબાજુના જે ગામના લોકો અને વિસ્તારના લોકો એ ત્યાં પગપાળા જઈ અને દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી શ્રાવણનો છેલ્લો સોમવાર અને તેમાં પણ આવું પૌરાણિક અને ખૂબ જ ચમત્કારિક મહાદેવજીનું મંદિર એ મંદિરને આદિવાસી પરંપરાગત રીતે શણગારવામાં આવ્યું હતું ફૂલોના હારથી તોરાથી એને શણગારી અને ભક્તોએ ખૂબ જ ભક્તિભાવપૂર્વક મહાદેવજીની પૂજા અર્ચના કરી હતી અને દરેક માટે મહાપ્રસાદ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી ભાવિજેતપુર તાલુકામાં આવેલો માખણીઓ ડુંગર આમ તો ખૂબ જ પ્રખ્યાત છે અને પાંડવોના સમયથી આ ડુંગર એ ઇતિહાસનો સાક્ષી રહ્યો છે કે અહીંયા ભીમ દ્વારા હેડમ રાક્ષસને આ પહાડની નીચે દબાવી દેવામાં આવ્યો હોવાની લોક મુખે દંતોકતી સાંભળવા મળે છે ત્યારે આ મહાદેવજીના દર્શન એ લોકોને ખૂબ જ ધન્યતાનો અનુભવ કરાવતા હોય છે ખૂબ જ અદ્ભુત કાળા પથ્થરમાંથી બનેલું સ્વયંભુ શિવલિંગ એના દર્શન કરતાં જ મનમાં શાંતિ થઈ જાય એવું ભોળાનાથનું આ મંદિર ખુલ્લ ખુલ્લા મેદાનની અંદર આવેલું છે અને ખુલ્લી જગ્યા ઉપર એના માથા ઉપર કોઈ છત્ર નથી ખુલ્લામાં જ બિરાજમાન છે ભોળાનાથ શંભુ જેના દર્શન માટે શ્રાવણ માસમાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા આવે છે પરંતુ શ્રાવણના છેલ્લા સોમવારે આજુબાજુના ગામ લોકો દ્વારા ભક્તિભાવપૂર્વક અહીંયા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીં દર્શન માટે આવતા દરેક ભક્તો માટે ભોજન મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ મંદિરના દર્શન કે જ્યાં અખંડ દીવો પણ પ્રગટાવવામાં આવે છે અને મહાદેવજીના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે કાળા પથ્થરમાંથી બનેલું આ શિવજીનું લિંગ એ એક અદ્ભુત અને ચમત્કારિક શિવલિંગ છે જેવું આજુબાજુના ગામ લોકોના મોડેથી સાંભળવા મળે છે આ મંદિર ક્યારે બન્યું છે કોણે બનાવ્યું છે તેના વિશે કોઈ પુરાણિક માહિતી મળતી નથી પરંતુ વર્ષોથી આ ભગ્ન અવસ્થાની અંદર આ શિવજીનું લિંગ અહીંયા સ્થાપિત કરેલું નજરે પડે છે જેના ઉપર કોઈ મંદિરનું સ્થાપત્ય જોવા મળતું નથી પરંતુ ભક્તોએ અહીંયા વ્યવસ્થિત સાફ સફાઈ કરી અને ભોળાનાથની વર્ષોથી સેવા કરતા આવ્યા છે બાજુમાં પીપળાનું વૃક્ષ છે અને આજુબાજુના ભક્તો દ્વારા ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક આ મહાદેવજીની સેવા પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે આ પૂજા અર્ચના કરી હતી જીવન રાઠવા સાથે ડીબી લાઈવ ન્યુઝ હતું